धंधामां धंधाकीय कामकाज होय ने बधीनी वेचणी थई जाय एटले के हिसाबी कामकाजनी जुदी जुदी व्यक्तिओ वच्चे वेचणी करी शकाय। हिसाबी कामकाजनी जेटली जेटली जुदी जुदी व्यक्तिओ होय ने बधी वच्चे आपणे वेचणी करी शकीए। दाखला तरीके खरीद नोंध वेचाण नोंध माटे अलग अलग व्यक्तिने कार्यनी सोंपणी करी शकीए। ટૂંકમાં અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે અલગ અલગ આપણે કામ સોંપી શકીએ। કોઈ વ્યક્તિને આપણે ખરીદ નોંધનું કામ સોંપી શકીએ, કોઈ વ્યક્તિને આપણે વેચાણ નોંધનું કામ સોંપી શકીએ। ટૂંકમાં કાર્યની વહેંચણી થઈ જાય। અને બીજો ફાયદો શું છે? શ્રમ વિભાજન થઈ જાય। શ્રમ વિભાજન એટલે શું? એને કહેવાય ડિવિઝન ઓફ લેબર। તો કે જે વ્યક્તિ જેમાં એક્સપર્ટ હોય ને એને શ્રમનું વિભાજન કર્યું કહેવાય। એકાઉન્ટ વિભાગમાં જે વ્યક્તિ પાસે જે કાર્યની વિશિષ્ટ કામ જો એકાઉન્ટ વિભાગની અંદર 3-4 વ્યક્તિ કામ કરતી હોય, માનો કે બધા એકાઉન્ટ વિભાગનું જાણે છે, પણ એની અંદર પાછું જે કામ હોય એકાઉન્ટ વિભાગની અંદર એની અંદર જે કાર્યની વિશિષ્ટ આગવી કુશળતા જેની પાસે હોય ને તે પ્રકારના કાર્યની સોંપણી કરી શકાય। માનો કે એક સ્કૂલ છે તો સ્કૂલની અંદર તો ઘણા બધા શિક્ષકો હોય, તો જે શિક્ષકને શિક્ષકનું કામ શું? ભણાવવાનું। પણ એમાંથી 4-5 શિક્ષકો એમાંથી એકને માનો કે પેઇન્ટિંગનું કામ ફૂલ ફાવતું હોય, તો માનો કે 12 બોર્ડ લખવું હોય તો 12 બોર્ડ લખવા માટે એ વ્યક્તિને કામ આપી દેવું કે 12 તમે બોર્ડ વ્યવસ્થિત લખી દો સારા અક્ષર, એને હેન્ડરાઇટિંગ સરસ થતા હોય બીજા શિક્ષક કરતાં, એટલે એની પોતાની આગવી કુશળતાનો લાભ મળે। આથી ઓછા ખર્ચે સાચી ઝડપી અને સરળતાથી હિસાબી માહિતી આપણે મેળવી શકીએ। એટલે કે પેટા નોંધ રાખવાથી શ્રમ વિભાજનનો લાભ મળે। દરેક વ્યક્તિએ થોડું ઘણું નાનું મોટું કામ વહેંચી લેવાનું હોય। ઉપરના બે અગત્યના લાભના કારણે અન્ય રીતે અન્ય નીચે પ્રમાણે લાભ પણ થાય છે। જુઓ, બે અગત્યના લાભ છે એને કારણે બીજા હોત લાભ થાય, તો બીજા ક્યાં લાભ થાય? બીજા 4 લાભ થાય આપણને પેટા નોંધ રાખવાથી। તો કે ઓડિટનું કાર્ય સરળતાથી અને ઝડપથી પતે। ઓડિટ એટલે શું? અંડરલાઇન કરી લેજો, ઓડિટ એટલે વર્ષના અંતે આપણા ધંધાની અંદર આપણે જે હિસાબો ચેક કરાવીએ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વ્યક્તિ હોય, જે CA નું ભણેલો હોય, એની પાસે પ્રમાણપત્ર હોય, તો એ પેઢી પાસે આપણે જે કાર્ય કરાવીને આપણે ઓડિટ કરાવીએ ને, મીન્સ કે આપણે ચોપડા ચેક કરાવીએ ને, એને ઓડિટ કાર્ય કર્યું કહેવાય। સરળતાથી અને ઝડપથી પતી જાય। બીજું, હિસાબો તૈયાર કરવામાં પણ સરળતા અને ઝડપનો લાભ મળે। આપણે હિસાબો ઝડપથી તૈયાર કરી શકીએ અને એનો ઝડપનો લાભ પણ મળી શકે। અને એના પછીનો લાભ છે, સમયનો બચાવ થઈ જાય। આપણે જે કામ કરવાનું છે એ આપણે ઓછા સમયની અંદર આપણે પૂરું કરી શકીએ પેટા નોંધ રાખીએ તો। અને છેલ્લો ફાયદો છે, તારણરૂપ માહિતી ઝડપથી મળી રહે। આપણે કોઈ હિસાબો લખાઈ જાય, માનો કે પછી આપણે જોવું છે કે આખા વર્ષનું કુલ ઉધાર વેચાણ કેટલું છે, આખા વર્ષની કુલ ઉધાર ખરીદી કેટલી છે, આખા વર્ષમાં રોકડ કેટલી આવીને કેટલી ગઈ, મહિને મહિને રોકડ કેટલી આવી કેટલી ગઈ, વર્ષના અંતે મિલકતો કેટલી છે, દેવું કેટલું છે, લેણું કેટલું છે, આવું બધું જાણવું હોય ને તો એ તારણ કાઢ્યું કહેવાય। પેઢી પાસે કેટલી મિલકતો છે, કેટલી મૂડી રોકાણ છે, એ તારણ કાઢવું એટલે શું? આપણે એના વિશે કંઈક ને કંઈક અભિપ્રાય બાંધી લેવો, એને તારણ કાઢ્યું કહેવાય। એ તારણરૂપ માહિતી ઝડપથી આપણને મળે, ક્વિક ડિસિઝન લઈ શકીએ। ટૂંકમાં પેટા નોંધ રાખવાથી આપણને મેઇન તો બે જ ફાયદા થાય, એક તો કાર્યની વહેંચણી થઈ જાય અને બીજું શ્રમનું વિભાજન થઈ જાય। તો ટૂંકમાં હવે તમારે હોમવર્કમાં શું કરવાનું? તો હોમવર્કમાં છે ને તમારે પ્રસ્તાવના લખવાની જરૂર નથી। પેટા નોંધનો અર્થથી આપણે ચાલુ કરી શકીએ અને પેટા નોંધના પ્રકારો એ તમારે લખવું પડશે। તો હોમવર્કમાં હું અહીં બોર્ડ ઉપર લખી દઉં છું, લેક્ચર નંબર 1 ના અંતે હોમવર્ક શું કરશો? ચેપ્ટર નંબર 6માં એમાં પહેલો લેક્ચર છે, તો એમાં તમારે શું કરવાનું? તો કે નંબર 1 ઉપર તમારી ફેરબુકમાં પેટા નોંધોનો અર્થ લખવાનો, પેટા નોંધોનો અર્થ ફેરબુકમાં લખવાનો એટલે એનો જવાબ લખવાનો। નંબર 2 ઉપર પેટા નોંધોના પ્રકાર લખવાના, એ પણ કેમાં લખવાનું? તો કે ફેરબુકમાં લખવાનું। હવે આ ક્યાંથી તમે લખશો? તો કે પેજ નંબર, આ જવાબ છે ને એ પેજ નંબર 126 ઉપરથી લખવાનો। કયો? પેટા નોંધનો અર્થ, અને પેટા નોંધના પ્રકાર છે ને એ પેજ નંબર 126 ઉપર છે અને 127 પેજ ઉપર છે। આટલું તમારે હોમવર્કમાં કરવાનું છે।
लैक्चर नंबर एक अंते आटलू होमवर्क करवानुं, पहला विडियो तमने मळी जाय बराबर सांभळवानो अने पछी तमारे आ वर्क करवानुं छे। तो आजनो आपणो आ चेप्टर नंबर 6 मां आपणी आजे शरूआत हती, आजनो आपणो आ पहेलो लैक्चर हतो, तो आजनो आ पहेलो लैक्चर अहीं पूर्ण करीए छीए।